नमस्कार, हूँ छु विहंगा परमार। सिटी न्यूज में आपनुं हार्दिक स्वागत छे। सौप्रथम एक नजर आजना मुख्य समाचारों पर। बड़ुसेर जिला में मुस्लिम बिरादर द्वारा ईद उल अजहा ने शांतिपूर्वक उजवणी कराई। भरूच में कुंवारिकाओं गौरीव्रत ने करेल शुरुआत। वहली सवारे मंदिरों में व्रतधारी कुंवारिकाओं द्वारा कराती पूजा अर्चना। समग्र भरूच पंथक में गौरीव्रत नो महिमा छवाई जावाथी धार्मिक वातावरण छवाई गयु। अंगलेश्वर की पानोली जीआईडीसी में सुप्रीम पेट्रोकेम में गैरकायदेसर रीते संग्रह करेल ज्वलनशील ऑइल नो जत्थो झड़पायो। भरूच एलसीबी पुलिस कंपनी त्रण भागीदारों सामे गुनो नोंधी रूपया 7,27,000 नो मुद्दामाल सील कर्यो। भरूच नगर ट्राफिक समस्या की बांध में नर्मदा मैया ब्रिज पर पहली बार ट्राफिक जाम, जारे केवल ब्रिज पर सर्जाता वारंवार ट्राफिक जाम की समस्या। कलाको सुधी वाहन चालको कतारों में। अंगलेश्वर में शेरी शिक्षण अभिगमे बाड़क ने घर बैठा शाला मिली। टेक्नोलॉजी थी वंचित बाड़कों माटे शेरी शिक्षण आशीर्वाद रूप बन्यु। कोरोना काल में एक पण बाड़क शिक्षण थी वंचित न रहे तेवा शिक्षकों प्रयासों। भरूच जिल्लामां ईद उल अजहानी एटले के बकरी ईदनी उजवणी इस्लामी निजाम शरियतना दायरामां रही करवामां आवी, तेमज ताजेतरना माहोलने ध्यानमां राखीने सादगी भर्या वातावरणमां उजवणी करवामां आवी हती। भरूच शहर अने जिल्लामां मुस्लिम बिरादरોએ આજે ઈદ ઉલ અઝહા બકરી ઈદની ઉજવણી કરી હતી। તમામ ધાર્મિક સ્થાનકો ખાતે ઇમામ સાહેબોની અવસરની મહત્વતા ફઝીલતના વિષયને ફલસફો બનાવી કુરબાની અને ત્યાગની ભાવનાને વિશદે છણાવટ કરી હતી। કુરબાનીના અવસરને ઉજાગર કર્યો હતો। તમામ ધર્મસ્થાનકો ઉપર બુલંદ અવાજે તકબીરે તસરીકની સદાઓ ગુંજતી હોય ધર્મસ્થાનકો ઉપર અવસરનો માહોલ જોવા મળ્યો હતો। કુરબાન ગાહો ઉપર સરકારની ગાઈડલાઈન મુજબ કુરબાનીની વિધિ શાંતિના વાતાવરણમાં કરવામાં આવી હતી। સરકારની કોરોના ગાઈડલાઈનનો અક્ષરત અમલ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ઠેર ઠેર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનો અવસર પૂર્ણ થયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ અને ચોમાસાના વાતાવરણને કારણે ભરૂચ શહેરમાં ઈદગાહ ખાતે ઈદ ઉલ અઝહાની નમાઝનું આયોજકો દ્વારા આયોજન કરી શકાયું ન હતું। અષાઢ સુદ તેરસ થી અષાઢ વદ બીજ સુધી ગૌરીવ્રતના દિવસો હોય છે। 5 દિવસ ઉજવાય છે। ગૌરી એ દેવી પાર્વતીનું જ નામ છે। નાની કુમારિકાઓ ગૌરી માનું પૂજન કરીને 5 દિવસ અલુણા વ્રત રાખતી હોય છે, તેમજ મીઠા વગરનું અન્ન આરોગી પૂજાપાઠ કરતી હોય છે। આ વ્રત કુમારિકાઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે। મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે, જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરે છે અને અખંડ સૌભાગ્યની કામના કરે છે। ગૌરી વ્રત માટે એક નાનકડી છાબડીમાં માટીના જવારા નાખીને તેને ઉગાડીને પૂજા કરવાની પ્રથા છે, જે કુદરતને અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે। તેમજ ચોમાસાની ઋતુમાં જવારામાંથી ઉગતા ગોરો નાની બાળાઓમાં અનેક કૌતુક પણ સર્જે છે। તે બીજમાંથી છોડ બનવાની પ્રક્રિયાનો અનુભવ જાતે નિહાળે છે અને તેની પૂજા આ કુદરતી પ્રક્રિયા માટે સન્માન ઊભું કરે છે। જોકે ભરૂચ કોરોનાની મહામારીની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે તહેવારોના ઉત્સાહની મજા બગડી હોય મંદિરોમાં પણ દર વર્ષની જેમ ગૌરીવ્રત માટે આવતી ભક્તોની ભીડ ઘણી ઓછી જોવા મળી હતી। મંદિરોમાં પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે, તેમજ ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે। ભરૂચ પંથકમાં ગૌરીવ્રત નિમિત્તે કુમારિકાઓ કાજુ બદામ સિંગ આલુ અંજીર તેમજ જુદા જુદા ફળો આરોગતી હોય છે, ત્યારે વેપારીઓના જણાવ્યા અનુસાર વિતેલા વર્ષ કરતાં આ વર્ષે સુકા મેવા અન્ય વ્રત માટેની ખાદ્ય સામગ્રીમાં 15-20% જેટલો ભાવ વધારો જણાઈ રહ્યો છે। શ્રી શક્તિનારાયણ મહારાજ કુમાર જોશી શક્તિનારાયણ મહારાજ મંદિરમાં પૂજા કરું છું। આજથી ગૌરી વ્રત જા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે। એ સર્વ બહેનો શક્તિનારાયણ મહારાજમાં ભાવપૂર્ણથી પૂજા કરે છે। હવે સંખ્યા ઓછી થઈ ગઈ છે એટલે અમને તો સવારે વહેલા પૂજા અહીં કરી જાય છે। બહુ ભાવથી પૂજા કરે છે। ગૌરી વ્રત જા પાર્વતી વ્રત પોતાના પતિનો સારો વર મેળવવા માટે આ વ્રત કરે છે। બહેનો બહુ ભાવથી પૂજા કરે છે, પ્રેમથી પૂજા કરે છે। શ્રી શક્તિનાથ મહાદેવજી જય। અંગલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાંથી ભરૂચ એલસીબી પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ જ્વલનશીલ ઓઇલ, સલ્ફ્યુરિક એસિડ અને સફેદ પાવડરનો જથ્થો ઝડપી લીધો હતો અને કંપનીના 3 ભાગીદારો વિરુદ્ધ ગુનો નોંધીને કુલ રૂપિયા 7,27,000 ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ રાજ્યમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલના અનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ સોલવન્ટ બેઝ ઓઇલ અને
એન્જિન ઓઇલ વગેરેથી ભેળસેળ કરેલ પેટ્રોલ ડીઝલ અને અધિકૃત વેચાણ અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના આધારે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે પાનોલી જીઆઈડીસીમાં આવેલ સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ બળેલું ઓઇલ, સ્ટોરેજ ટેન્ક, ફિલ્ટર ઓઇલ, સલ્ફ્યુરિક એસિડ અને સફેદ પાવડરની માટીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. જે માહિતીના આધારે એલસીબી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં અધિકૃત પરવાના વગર અને ફાયર સેફ્ટીના ઉપકરણો વગર ઓઇલ સહિતનો જથ્થો કંપનીમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કંપનીના ત્રણ ભાગીદારોમાં અંકલેશ્વરના અવરનાથ યાદવ, સુરત જિલ્લાના કીમના અમીન ઇકબાલ તેલી અને કીમના હનીફ સલીમ મેમણ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને કંપનીમાંથી રૂપિયા 4,52,000ની કિંમતના બળેલા ઓઇલનો જથ્થો, 2,40,000નું સ્ટોરેજ ટેન્ક ફિલ્ટર ઓઇલનો જથ્થો અને રૂપિયા 5,320ની કિંમતનું સલ્ફ્યુરિક એસિડ ભરેલા કાર્ડવા તેમજ 30,000ની કિંમતની સફેદ પાવડર માટીની 300 નંગ બેગ મળી કુલ રૂપિયા 7,27,000નો મુદ્દામાલ સીલ કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુપ્રીમ પેટ્રોકેમમાં આવું ઇલીગલ શંકાસ્પદ મટીરિયલ હોવાનો જથ્થો હોય તથા તેનું ઉત્પાદન થતું હોય તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમ તથા અંકલેશ્વર ડિવિઝનના સ્થાનિક પોલીસની ટીમ દ્વારા રેડ કરતા તથા સાથે મામલતદાર અને જીપીસીબી એફએસએલની ટીમને પણ સાથે રાખી ચકાસણી કરતા સુપ્રીમ પેટ્રોકેમમાંથી જ્વલનશીલ કાળું બળેલું ઓઇલ, ફિલ્ટર ઓઇલ તથા જ્વલનશીલ સલ્ફ્યુરિક એસિડ તથા વ્હાઇટ પાવડર જેવી માટી આ બધું મળાવી કુલ 7,27,320 રૂપિયાનો મુદ્દામાલ જે જ્વલનશીલ હોવાનું જણાવતા જે સીઝ કરી આગળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કંપની માલકો સામે આવશ્યક ચીજવસ્તુ દ્વારા તથા આઈપીસીની સંલગ્ન કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે. એમ જાણવામાં આવતું હતું કે રૂપિયા 450 કરોડ કરતાં વધુના ખર્ચે નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ માથાના દુખાવા સમાન ટ્રાફિક જામની સમસ્યા ઓછી થશે, પરંતુ આ માન્યતા સદંતર ખોટી પડતી હોય તેમ ટ્રાફિક જામની સજ્જડ સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો ફસાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર બનેલા સરદાર બ્રિજ પર ફરી માથાના દુખાવા સમાન ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ 2 દિવસથી જોવા મળી રહ્યું છે. સમસ્યા સર્જાયા બાદ વાહન ચાલકો જૂના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતા નર્મદા મૈયા બ્રિજ પર પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તાજેતરમાં જ માં નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ થતાં ગુજરાત સહિત ભારતભરમાં ટ્રાફિક જામ માટે જાણીતું ભરૂચ જિલ્લાને ટ્રાફિક યુ ભરૂચની વ્યાખ્યામાંથી મુક્તિ મળશે તેમ લાગી રહ્યું હતું, પરંતુ ફરી એકવાર સરદાર બ્રિજ, એબીસી સર્કલ, અંકલેશ્વર, મહાવીર ટર્નિંગ, વાલિયા ચોકડી પર અવારનવાર ટ્રાફિક જામનો સામનો વાહન ચાલકોને કરવો પડતા ફરી એક વખત સિંક અને માં નર્મદાના ભરૂચની ઓળખથી ઓળખાતો જિલ્લો ટ્રાફિક જામથી ઓળખાય તો નવાય નહીં. ભરૂચ જિલ્લાના લોકો ટ્વિન સિટી સ્વપ્ન જોઈ રહ્યા છે, પરંતુ શહેરના પ્રવેશદ્વારમાં વિવિધ રસ્તાઓ પર અવારનવાર ટ્રાફિક જામ થતાં સ્વપ્ન રોળાયું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત જતી વેળાએ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હાઈવે નંબર 48 પર આવેલ સરદાર બ્રિજ અને કેબલ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યાનો સામનો વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે, તેમાં હવે નર્મદા મૈયા બ્રિજનો પણ સમાવેશ થાય તેમ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે માં નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ ભરૂચ સિટી બસ સેવા અંકલેશ્વર સુધી અને એસટી વિભાગે પણ બસોને બ્રિજ પરથી અવર જવર માટેની પરવાનગી સરકાર પાસેથી માંગી છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીથી પણ દહેજ જીઆઈડીસી માટે નીકળેલા ભારે વાહનોની અવર જવર પણ આવનારા સમયમાં બ્રિજ પર જોવા મળશે, ત્યારે એબીસી સર્કલ અને શ્રવણ ચોકડી પર ભવિષ્યમાં ભારે ટ્રાફિકની સમસ્યાનું નિર્માણ થાય તેવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે, ત્યારે વહેલી તકે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવા પગલાં વહીવટી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી ભરવામાં આવે તે જરૂરી બની ગયું છે. લોકડાઉન અને કોરોનાને લઈને શાળાઓ બંધ થતા ઓનલાઈન શિક્ષણનો નવો દોર શરૂ થયો છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં ટેકનોલોજીથી વંચિત બાળકો માટે શેરી શિક્ષણ આશીર્વાદરૂપ બન્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને લઈ શાળાઓ બંધ છે ત્યાં બાળકો માટે હવે શેરી શિક્ષણ વડે ઘર બેઠા શાળા ઊભી કરી આપી છે. બાળકો પાસે ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલ પણ ઉપલબ્ધ નથી તેવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે હવે સરકારી શિક્ષકો તેમના ઘર સુધી પહોંચ્યા છે અને તેમના શેરીમાં ફરિયામાં એક સ્થળ ઉપર બાળકોને ભેગા કરીને શિક્ષણ આપી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ 1-8માં અભ્યાસ કરતા બાળકો પાસે મોબાઈલ કે અન્ય ઉપકરણ ઉપલબ્ધ નથી તેવા બાળકોને શિક્ષકો દ્વારા સરકારના નવતર અભિગમ એવા શેરી શિક્ષણનો મહાયજ્ઞ શરૂ કરાયો છે. શાળાકીય સમય દરમિયાન શિક્ષકો શેરીઓમાં જઈ શિક્ષણ આપી રહ્યા છે. કોરોના કાળમાં
एक પણ બાળકનો શિક્ષણનો પાયો કાચો ન રહી જાય અને બાળકો શિક્ષણના પ્રવાહમાં સતત જોડાયેલા રહે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। મારું નામ મુકેશભાઈ બી ઠાકોર છે। હું અત્રેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મોદીનગર મિશ્રશાળા નંબર 18 માં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું। કોવિડ 19 પરિસ્થિતિના કારણે અત્યારે હાલ શાળામાં બાળકોને આવવાની મનાઈ છે। શાળાઓમાં બંધ હોવાના કારણે બાળકોને શિક્ષણ મળી રહ્યું ન હતું, તેથી રાજ્ય સરકારના કાર્યક્રમ શાળા બંધ છે શિક્ષણ નહીં ના નેજા હેઠળ અત્રેની મોદીનગર મિશ્રશાળા નંબર 18 તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓ બાળકોના ઘરે પહોંચીને તેઓને શિક્ષણ આપે છે। બાળકોના રહેઠાણ શેરી ફળિયા વગેરે જગ્યાઓ જઈને શિક્ષકો દ્વારા તેમને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે। મોટાભાગના બાળકો જેમની પાસે સ્માર્ટફોન નથી કે ઓનલાઈન કે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં જોડાઈ શકતા નથી તે બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અમારી શાળાના તમામ શિક્ષકો તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે। ભરૂચ નજીક આવેલ જાડેશ્વર ભોલાવ અને નંદેલાવ ગ્રામ પંચાયતો દ્વારા વારંવાર ડમ્પિંગ સાઇટની માંગણી કરવામાં આવી છે। તાજેતરમાં આ અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। તે સાથે જાડેશ્વરના રહીશોએ કચરાને દુર્ગંધ અંગે હોબાળો મચાવ્યો હતો, તેમ છતાં તંત્રની આંખ ખુલી નથી। તે સાથે લોકો દ્વારા પણ રસ્તાની બંને બાજુ કચરો ફેંકવામાં આવી રહ્યો છે। કચરો સડતા તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે। આવા કચરાને પશુઓ પણ ખાતા હોય, પશુઓના આરોગ્ય અંગે પણ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। જાડેશ્વર ભોલાવ અને નંદેલાવ ગામોની વસ્તી વધતી જાય છે, તે સાથે જ કચરાનું પ્રમાણ પણ વધતું જાય છે। આ સાથે સોસાયટીઓમાં રહેતા લોકો એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે અમે ટેક્સ ભરીએ છીએ છતાં ગંદકીમાં રહેવાનું અને દુર્ગંધ સહન કરવાની આવી પરિસ્થિતિમાં મુખ્ય માર્ગો પરનો કચરો દૂર કરવા માંગ ઊભી થઈ છે। આ જ રસ્તા પર ધાર્મિક સ્થાનકો સ્કૂલો અને હોસ્પિટલો આવેલી છે, જેથી રસ્તા પરના સડેલા કચરાના પગલે હજારો લોકોનું અને પશુઓનું આરોગ્ય જોખમાય છે। ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના જણાઈ રહી છે। અંકલેશ્વરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે, ત્યારે કુંવારિકાઓએ શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરી 5 દિવસના વ્રતનો પ્રારંભ કર્યો હતો। જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે। અષાઢ સુદ 13થી શરૂ થાય છે અને 5 દિવસ ચાલે છે। વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે। વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે। આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કરે છે। આ વ્રતને ગણગોર મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે। પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે। આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું। તે બાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિબર રાજ કિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું। અંકલેશ્વરમાં આજરોજ કુંવારિકાઓએ શિવજીના મંદિરે શિવલિંગની પૂજા અર્ચના કરી હતી। કોરોના મહામારીનું ખાસ ધ્યાન રાખીને મંદિરના પ્રાંગણમાં ભીડ ન થાય તે રીતે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી પૂજન કરાવવામાં આવ્યું હતું। વાલિયાના ત્રણ ગામમાં અંકલેશ્વર રૂરલ ડિવિઝન વીજ કંપનીની 7 જેટલી ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરતા 11 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 2,20,000નો દંડ ફટકારાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર રૂરલ ડિવિઝનની 7 જેટલી ટીમોએ વાલિયા તાલુકાના કોણ ડુંગરી વટારિયા ગામમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું। આ ટીમો દ્વારા ત્રણેય ગામોમાં કુલ 240 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 11 જેટલા કનેક્શનોમાં ગેરરીતિ ઝડપી પાડી હતી અને ગેરરીતિ આચરનારાઓને રૂપિયા 2,20,000નો દંડ ફટકાર્યો હતો। અચાનક પડેલા વીજ દરોડાના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। ભરૂચમાં સામાજિક સેવા કાર્યમાં આગવી ઓળખ ઊભી કરનાર રોટરી કોમ્યુનિટી કોર્પ્સના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારંભ રોટરી હોલ ખાતે યોજાયો હતો। ગતરોજ તારીખ 20 જુલાઈને મંગળવારના રોજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ અરવિંદ પંચાલનો કાર્યકાળ પૂરો થતાં વર્ષ 2021-22 માટે નવા પ્રમુખ તરીકે જીતેન્દ્ર પટેલની વરણી થતાં તેમની પદગ્રહણ વિધિ રોટરી હોલ ખાતે યોજાઈ હતી। વર્ષ 2021-22ના નવા પ્રમુખ જીતેન્દ્ર પટેલને આરટીએન પંકજ નાયકે શપથ લેવડાવ્યા હતા। યોજાયેલ પદગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર વિક્રમ પ્રેમકુમારની હાજરીમાં શપથવિધિ યોજાઈ હતી। આ પ્રસંગે આરસીસીના સભ્યો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઝઘડિયા પંથકમાં ગૌરીવ્રત નિમિત્તે કુંવારિકાઓ શિવભક્તિમાં લીન બની હતી।
पति स्वरूपे शिवने पामवा माटે પાર્વતીએ આ વ્રત કર્યું હતું. એવું કહેવાય છે કે જે યુવતીઓ આ વ્રત કરે તેમને ભવિષ્યમાં સારો પતિ મળે છે. જયા પાર્વતી વ્રતમાં કુંવારી દીકરીઓ મોડાકત ઉપવાસ રાખે છે અને માતા પાર્વતીની પૂજા કરે છે. કન્યાઓ સવારે વહેલી ઉઠી નહાઈ ધોઈ મંદિરે જઈ મહાદેવ અને પાર્વતીને અબીલ ગુલાલ કંકુ નાળાછડી કમળકાંકડી સાકર નાગરવેલના પાન ફૂલ ફળ સોપારી ધૂપ દીપ વડે પૂજન કરે છે. શિવને મેળવવા પાર્વતીએ આ વ્રત કર્યું હતું. પતિ સ્વરૂપે શિવને પામવા માટે પાર્વતીએ આ વ્રત કર્યું હતું. આ 5 દિવસ દરમિયાન કુંવારી છોકરીઓ ભોજનમાં મીઠાનો ત્યાગ કરે છે. જયા પાર્વતીની કથા સાંભળી ભોજનમાં દૂધ દૂધની બનાવટો મીઠાઈઓ ફળો ઘઉંના લોટની બનેલી વસ્તુઓનો એક ટાણામાં ઉપયોગ કરે છે. 5 કે 7 વર્ષ સુધી આ વ્રત કરી અંતિમ દિવસે કુમારિકાઓને ઘરે બોલાવી સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે. મારું નામ માહીબેન વિમલભાઈ પંચાલ છે. મારું આ પહેલું વર્ષ છે. મેં આજે ગૌણ્ય વ્રત કર્યો છે. આજે મેં સવારમાં વહેલી ઉઠીને ગૌણ્યને પૂજા કરી છે. મેં પહેલાં કંકુથી ચાલના કર્યા છે. પછી મેં આરતી ઉતારી. પછી મેં બધે કંકુન અસ્ત્ર ચડાવી દીધા. જન શિક્ષણ સંસ્થાન પખવાડિયાની ઉજવણી નિમિત્તે સૂત્રલેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સંસ્થાના તાલીમાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવવા સૂત્રોલેખન અને ચિત્ર સ્પર્ધાનું એક સાથે 2 સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું. JSS હેડક્વાર્ટર્સ ખાતે ગીતાબેન સોલંકી, અર્પિતા રાણા અને હેતલબેન પટેલના દેખરેખ હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નિયામક ઝૈનુલ આબેદીન સૈયદની ઉપસ્થિતિમાં તમામ સભ્યોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. દ્વિતીય કાર્યક્રમ કાકાબા હોસ્પિટલ હાંસોડ ખાતે યોજાયો હતો, જ્યાં JSSના શીતલબેન ભરૂચા, કૃષ્ણાબેન કઠોલિયા તેમજ ટીચિંગ સ્ટાફ તેમજ કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટી વીણાબેન ચાપાનેરિયા અને રાજેન્દ્રભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બંને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. ભરૂચનગરના માર્ગ પરથી પસાર થતી કારમાંથી ભરૂચ સિટી પોલીસ એ ડિવિઝન દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ 2.30 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હોવાની ઘટના અંગે વિગતે જોતા ભરૂચ શહેરમાં એક 4-વ્હીલ સ્વિફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર AK ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો બકરી ઈદ તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ભોલા ઓવરબ્રિજ નીચે જૂની મામલતદાર ઓફિસ તરફના રોડ ઉપર એક સિલ્વર કલરની 4-વ્હીલ સ્વિફ્ટ ગાડીમાંથી એક ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા 25,200 તથા મોબાઈલ તથા 4-વ્હીલ સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 2,30,200નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીમાં તલહા મુજમિલ શેખ ઉમર વરસ 19 રહેવાસી ભરૂચી નાકા પાસે અંકલેશ્વર, જ્યારે વોન્ટેડ આરોપીઓમાં ભાવિન મોદી રહેવાસી સોનેરી મહેલ ભરૂચ અને જિજ્ઞેશ ઉર્ફે નેરો રાવળ રહેવાસી ધોળીકુઈ ભરૂચનો સમાવેશ થાય છે. આ અંગે એ ડિવિઝન પોલીસના PI AK ભરવાડ અને તેમની ટીમ કામગીરી કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદર દ્વારા ઈદ ઉલ અઝાની શાંતિપૂર્વક ઉજવણી કરાઈ. ભરૂચમાં કુંવારિકાઓએ ગૌરી વ્રતની કરેલ શરૂઆત. વહેલી સવારે મંદિરોમાં વ્રતધારી કુંવારિકાઓ દ્વારા કરાતી પૂજા અર્ચના. સમગ્ર ભરૂચ પંથકમાં ગૌરી વ્રતનો મહિમા છવાઈ જવાથી ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું. અંગલેશ્વરની પાનુરી GIDC માં સુપ્રીમ પેટ્રોકેમમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ જ્વલનશીલ ઓઇલનો જથ્થો ઝડપાયો. ભરૂચ LCB પોલીસે કંપનીના 3 ભાગીદારો સામે ગુનો નોંધી રૂપિયા 7,27,000નો મુદ્દામાલ સીલ કર્યો. ભરૂચનગર ટ્રાફિક સમસ્યાની બાંધમાં નર્મદા મૈયા બ્રિજ પર પહેલીવાર ટ્રાફિક જામ, જ્યારે કેવળ બ્રિજ પર સર્જાતા વારંવારના ટ્રાફિક જામની સમસ્યા. કલાકો સુધી વાહન ચાલકો કતારોમાં. અંગલેસરમાં શેરી શિક્ષણના અભિગમે બાળકને ઘર બેઠા શાળા મળી. ટેકનોલોજીથી વંચિત બાળકો માટે શેરી શિક્ષણ આશીર્વાદરૂપ બન્યું. કોરોના કાળમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા શિક્ષકોના પ્રયાસો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.